ફૂલ સિલેબસની ચર્ચા ચાલો સૌથી પહેલા સૌથી પહેલા યાદ રાખવાનું છે કે આપણે ચાર પ્રકારના ટોપિક અલગ અલગ રીતે એક્ઝામ છે અને ભણવાના છે એમાં સૌથી પહેલો ટોપિક જો હું ચર્ચા કરું તો એ જે ટોપિક છે એ છે ટેક્સ્ટ બુક એટલે કે જે તમે ચોપડી ભણો છો એ બીજી આપણે ચર્ચા કરવાની છે સપ્લિમેન્ટરી રીડર જે આપણે બારમા ધોરણ પ્રમાણે જેનું નામ છે લેપ વિંગ ત્રીજો આપણો સેક્શન છે ગ્રામર સેક્શન અને ચોથો સેક્શન છે રાઈટિંગ સેક્શન આ ચાર આમ તો એક્ઝામ ની અંદર જ્યારે પેપર ની અંદર તમને એક્ઝામ માં જે પેપર સ્ટાઇલ છે એની અંદર તમને પાંચ સેક્શન આપે છે સેક્શન એ બી સી ડી અને ઈ પણ આપણે અહીંયા એ બધાને આ ચાર અલગ અલગ ભાગમાં વિભાજીત કર્યા છે એક છે આપણે ચોપડી ભણવાના છીએ બીજી આપણી લેપવિંગની બુક આવે છે ત્રીજો આખો ગ્રામર પોર્શન આવે છે અને છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન આવે છે રાઇટિંગ સેક્શન એની આપણે વન બાય વન ચર્ચા કરવાના છીએ તો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા હું સ્ટાર્ટ જો તમને સમજાવું ટેક્સ્ટ બુકની તો ટેક્સ્ટ બુકની અંદર જઈ કે આ વખતે ટેક્સ્ટ બુક એટલે ચોપડીની અંદર આપણે કયા કયા ચેપ્ટર છે ભણવાના છે એટલે કે કયા પ્રોઝ એટલે કે કવિતા પૂછાય તો રીડ નંબર બે રીડ આપેલી છે રીડ નંબર વન આપણું પ્રોઝ છે જેનું નામ આપ્યું છે લવ સેકન્ડ રીડ છે જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચન જે આપણે પોઈમ છે યુનિટ નંબર વન ની અંદર એક રીડ એટલે પ્રોજ એટલે કે પાઠ છે બીજા નંબર ઉપર એક પોઈન્ટ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા પછી વાત કરું જો યુનિટ નંબર ટુ ની તો યુનિટ નંબર ટુ છે જેની અંદર પણ આપણને બે રીડ જોવા મળે છે રીડ વન છે જેની અંદર અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની સરસ મજાની વોલ્ટ ડિઝની જે જર્ની છે લાઈફની એ લાઈફની જર્ની છે આની અંદર આપણે ભણવાના છીએ સાથે સાથે રીડ ટુ ની જો ચર્ચા કરું તો રીડ ટુ ની અંદર એક બ્યુટિફુલ

ત્રીસ તો આ પોઈમ અને આ એક પ્રોઝ છે યુનિટ નંબર ફોર ની અંદર ભણવાના છીએ સાથે ચર્ચા કરી યુનિટ નંબર ફાઈવ તો યુનિટ નંબર ફાઈવ ની અંદર પણ એક પ્રોઝ અને પોઈમ જે પ્રોઝ છે નેમ છે એન્ટ્સ અલગ અલગ પ્રકારની વર્ડની અંદર જે કઈ એન્ટ્સ એટલે કે જે કીડીઓ આપેલી છે આવેલી છે બધી જ કીડીઓની ઇન્ફોર્મેશન આમાંથી આપણે લેવાના છીએ સાથે રીટ ટુ ની અંદર આપણને આપેલું છે એક સરસ મજાની પોઈમ નો મેન આર ફોરેન બરાબર જેને દર્શાવતી એક છે સરસ મજાની ત્યારે વિશેષ ચર્ચા કરશું ફરીથી બે રીડ રીડ નંબર એન્ડ્સ અને રીડ નંબર ટુ જેની અંદર પોઈમ છે નો મેન આર ફોરેન આગળ ચર્ચા કરી યુનિટ નંબર સિક્સ તો યુનિટ નંબર સિક્સની અંદર એક જ રીડ આપેલું છે અને જે પ્રોઝ છે જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ ધોર જ્યારે તમે

અમેરિકન ફ્રીડમ ફાઇટર ફાઈટર સોટ્રુથ છે એની જે કઈ લાઈફની જે જર્ની છે એને જે કાંઈ સ્ટ્રગલ કરવું પડ્યું હતું એ સ્ટ્રગલ છે આપણે જોવાના છીએ સોજ રૂથ છે એની અંદર આગળ વધીએ જો આપણે તો યુનિટ નંબર એટની ચર્ચા કરું એની અંદર એક આપણે પ્રોઝ ભણવાનો છે જેનું નામ છે ફોર યુથ જે કૃષ્ણમૂર્તિ જે કઈ યુથ છે એટલે સાચા અર્થમાં રિયલ ફ્રીડમ શું છે એ આપણને સમજાવે છે આ ચેપ્ટરની અંદર ફોર યુથની અંદર આગળ વધીએ યુનિટ એટ ની અંદર રીડ ટુ ની જો વાત કરું તો એની અંદર એક સરસ મજાની પોઈમ જેનું નામ આપ્યું છે ધ હેવન ઓફ ફ્રીડમ મિત્રો યુનિટ એટ ની અંદર બંનેની અંદર ક્યાંક ને ક્યાંક ફ્રીડમ શું છે સ્વતંત્રતા શું છે આઝાદી શું છે આપણે જે જીવન જીવીએ છીએ એની અંદર ખરા અર્થમાં આઝાદી કોને કહેવાય આ બંને વસ્તુ છે

એની સરસ મજાની સ્ટોરી આપણને સમજાવે કે હેડેક કઈ જગ્યાએ આપણને ઉપયોગી છે હેડેક છે એ રીઝન કઈ રીતે લાઈફની અંદર આપણને કામ આવે છે આ બધી વસ્તુ આપણે આ હેડેકની અંદર જોવાનું છે હેડેક જોવાનું છે હેડેક આપણને થવું ન જોઈએ એવું ક્લિયર આપણે યુનિટની અંદર ભણશું અને લાસ્ટ ચેપ્ટર યુનિટ નંબર ટેન જેનું નામ આપ્યું છે ગ્રીન ચાર્ટર્ડ એટલે કે જે કાંઈ આ ગ્લોબલ વોર્મિંગની જે કાંઈ પરિસ્થિતિ ઊભી થાય છે અંદર જે એન્વાયરમેન્ટ પોલ્યુશન થાય છે એ કરવું જોઈએ આપણે એવું સમજાવવા માટે સરસ મજાની આપણને આ રીડ આપેલી છે તો આવી રીતે આપણે ટેક્સ્ટ બુકની જો ચર્ચા કરી તો ટેક્સ્ટ બુકની અંદર આપણે આ દસ ચેપ્ટર ભણવાના છે એની અંદર હું જો તમને કહું તો પોઈમ નંબર એક આ પોઈમ છે બે અહીંયા છે પોઈમ ત્રણ અહીંયા આપેલી છે પોઈમ નંબર ચાર અને અહીંયા આપ્યું છે પોઈમ નંબર પાંચ ટોટલ આપણે પાંચ પોઈમ છે એ ભણવાની છે અને એની સિવાયના બધા જ ચેપ્ટર આપણે અહીંયા અભ્યાસ કરશું આ મેં ચર્ચા કરી તમને શે નહી તો આ ચર્ચા થઈ છે આપણે ટેક્સ્ટ બુકની ફરી પાછા આપણે પાછળ જઈએ એટલે ફરીથી પાછું આવીએ ટેક્સ્ટ બુક ની આપણે ચર્ચા કરી લીધી છે હવે આપણે બીજા ટોપિકની ચર્ચા કરીએ જે અંદર આપણને આવશે એ છે આપણું સપ્લિમેન્ટરી રીડર એકવાર કહી દઉં યુનિટ જે આપણે ભણીએ છીએ એ ટેક્સ્ટ બુક કહેવાય પણ એની સિવાયની એક અધર એક બુક આવે છે એક્સ્ટ્રા જે 9th સ્ટાન્ડર્ડ ની અંદર આપણે નામ ઓળખતા હતા ડોલ્ફિન 10th ની અંદર આવે છે બ્લેકબર્ગ ઇલેવન્થની અંદર આવે ફ્લેમિંગો એવી જ રીતે 12th ની અંદર તમારે આવે છે લેપવિંગ આ લેપિંગ માંથી કેટલું પૂછાય છે તો લેપિંગ માંથી ટોટલ આપણને તેર માર્ક્સ નું પૂછાય છે એક પેરેગ્રાફ આવે છે જેના ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે એ પાંચ માર્ક્સ માં પૂછાય છે બીજું સમરી રાઇટિંગ આવે છે જેને તમે ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં આપણે એને સંક્ષેપીકરણ કહીએ છીએ એ આપણને અહીંયા પાંચ માર્ક્સ ની અંદર પૂછાય છે સાથે સાથે જે સેક્શન એની અંદર તમે નિયરેસ્ટ મિનિંગ ભણો છો એ નિયરેસ્ટ મિનિંગ પણ વિદ્યાર્થી મિત્રો સપ્લિમેન્ટરી રીડરમાંથી આવે છે તમે જો કોઈ એવી માન્યતામાં હોવ કે સપ્લિમેન્ટરી રીડર નહીં એની જગ્યાએ જે તમે નિયરેસ્ટ મિનિંગ ભણો છો એ યુનિટમાંથી તો તમને ક્લિયર કરી દઉં યુનિટમાંથી નિયરેસ્ટ મિનિંગ નથી આવતા નિયરેસ્ટ મિનિંગ જે છે એ હંડ્રેડ ટેન પરસેન્ટ તમને સપ્લિમેન્ટરી રીડરમાંથી જ આવશે જે આપણે કેટલા માર્ક્સમાં પૂછાય છે ત્રણ માર્ક્સની અંદર તો સપ્લિમેન્ટરી રીડર એટલે કે જે લેપિંગ જે બુક છે એમાંથી આપણને ટોટલ આ તેર માર્ક્સના ત્રણ ક્વેશ્ચન પૂછાય પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર સમરી રાઇટિંગ અને થર્ડ નંબર ઉપર આવે છે નિયરેસ્ટ મિનિંગ વિદ્યાર્થી મિત્રો આગળ જાય ચોથા અધ્યાય તરફ ચર્ચા કરીએ તો એ છે આપણો ગ્રામર સેક્શન તો ગ્રામર સેક્શનની જો ચર્ચા કરીએ તો એની અંદર આપણને પૂછાય છે સૌથી ટેન્સ જે તમે ડાયરેક્ટેડ તરીકે ઓળખો છો એમાં બે ક્વેશ્ચન પૂછાય બે 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 પેરેગ્રાફ કન્વર્ટ કરવાના થાય એક પેરેગ્રાફ આપણે કન્વર્ટ કરીએ છીએ ટેન્સનો પ્રેઝન્ટનો આપ્યો હોય તો આપણે પાસ્ટમાં ફેરવીએ છીએ અથવા તો તમને ક્લિયર કહી દે છે કે આ ટેન્સમાં ફેરવવાનું છે તો એ ટેન્સને ચેન્જ કરવાનું બીજો બે પેરેગ્રાફનો આવે છે બે માર્કમાં એક્ટિવ પેસિવ તો આ આપણું થઈ ગયું ડુએસ ડાયરેક્ટેડ એની પછીનો ક્વેશ્ચન તમને પૂછાય છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ જેને તમે નેરેશન અથવા તો સ્પીચ તરીકે પણ ઓળખી શકો છો આ બે પ્રશ્ન તમારે ચાર માર્ક્સમાં પૂછાય એવી રીતે ઇન સ્પીચ પણ તમને ચાર માર્ક્સની અંદર પૂછાય પછી વાત કરી ફંક્શન તો ફંક્શન તમને ત્રણ અલગ અલગ રીતે પૂછાય એમાં સેક્શન એની અંદર બે પૂછાય છે એક તમને આઈડેન્ટિફિકેશનમાં પૂછે છે અને બીજું તમને પૂછે છે રિસ્પોન્સમાં અને આ જે વાત કરું છું શેની વાત કરું છું તો સેક્શન એ ની અંદર આ પૂછાય છે અને સેક્શન ડી ની અંદર ત્રીજો પ્રશ્ન પૂછાય છે જેને તમે કહો છો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તો ત્રણ પ્રશ્ન આપણને ફંક્શન ના પૂછાય છે જો વેટેજ ની વાત કરીએ તો ટોટલ વેટેજ છે તેર માર્ક્સ નું સોરી બાર માર્ક્સ નું તો બાર માર્ક્સ ની અંદર તમને આ ફંક્શન્સ છે પૂછાય છે

સિક્સ સ્ટાન્ડર્ડથી લઈને ટ્વેલ્થ સુધી અત્યાર સુધી જે કાંઈ ગ્રામરના ટોપિક તમે ભણ્યા છો પછી એક્ટિવ પેસીવ આવે ડિગ્રી આવે ટેન્સ આવે પછી સિંગ્યુલર પ્લુરલ આવે પ્રિપોઝિશન આવે કોઈ પણ બધા પ્રકારના ટોપિક જે છે યા આ એડિટિંગની અંદર તમને પૂછાય છે તમને અન્ડરલાઇન વર્ડ આપેલો છે ઇનકરેક્ટ હોય એને આપણે કરેક્ટ કરવાનો છે જે તમે ઇલેવન્થમાં ભણી ગયા છો તો એટલા ગ્રામરના ટોપિક આવશે સાથે એક ચર્ચા કરી દો ડબલ્યુ એચ ક્વેશ્ચન એમસીક્યુ

અને પછી આપણી પૂર્ણાવુતિ થઈ જાય તો એ ક્વેશ્ચન છે એની અંદર પણ ઓપ્શનમાં બે વસ્તુ આવે છે એક આવે છે ઈમેલ રાઇટિંગ અને બીજો આવે છે રિપોર્ટ રાઇટિંગ બંનેનો જો વેઇટેજની વાત કરું તો છે 5 માર્ક્સ આમાં પણ સેમ આપણે એ કરીશું ઈમેલમાં ફોર્મેટ આવે છે રિપોર્ટ રાઇટિંગની અંદર ફોર્મેટ આવતું નથી તો આમાં પણ આપણે પ્રાયોરિટીમાં લખવા માટે ઈમેલને ધ્યાનમાં રાખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ ચાર પ્રકારના ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાય જેમાંથી આપણે સો માર્કનું પેપર છે જેમાંથી વધારે વધારે માર્ક્સ આપણે કવર કરવાના છે અને આ જે પ્રશ્ન કીધા છે એમાંથી સેવન્ટી ફાઈવ જે માર્ક્સ છે એ મારે તમને આપવાના છે મારા તરફથી બાકીના પચીસ માર્ક્સ છે એ તમારે તમારી જાતે લેવાના છે અને આ સેવન્ટી ફાઈવ માર્ક્સ હું તમને આપીશ અને હંડ્રેડ પર્સેન્ટ આપીશ એ તમારી પાસે આ હું તમને કહું છું એ દાદા કા વાદા હે ફરી એકવાર એક ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન બીજું સપ્લિમેન્ટરી રીડર થર્ડ નંબર ઉપર છે ગ્રામર અને ફોર્થ નંબર ઉપર છે રાઇટિંગ સેક્શન તો આ ફૂલ સિલેબસનો આપણે આ અભ્યાસ કરવાનો છે વન બાય વન આપણે અહીંયા વિદ્યાકુલ ના માધ્યમથી અભ્યાસ કરશું આજ માટે એટલું ફરી એકવાર મળી જય શ્રી કૃષ્ણ ટાટા